કેશોદના અજાબ ગામે ભવાઈ નાટક યોજાયું. ભારતીય લોક સંસ્કૃતિને જીવન રાખવા માટે વર્ષોથી લોકોને મનોરંજન સાથે સંસ્કાર સંસ્કૃતિને ઉજાગર કરતું સમ્રાટ હર્ષ ગરીબનો પૂજારી નામનું ભવાઈ નાટક રજૂ કરવામાં આવ્યું, જેને લોકોએ મન મૂકીને માણ્યું હતું. જ્યારે મનોરંજનનું કોઈ સાધન ન હતું ત્યારથી લોકોના મનોરંજન માટે ભવાઈ નાટકની શરૂઆત થયેલી, જે કલાકારો દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી ભારત તેમજ ગુજરાત સરકાર દ્વારા માન સન્માન પ્રાપ્ત કરનારા 25 જેટલા કલાકારો દ્વારા કવિશ્રી ત્રાપચકરની કલમે લખાયેલું સમ્રાટ હર્ષ ગરીબનો પૂજારી દેવી કલ્યાણીનો ન્યાય નામનું ભવાઈ નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક ઐતિહાસિક ઘટના પર આધારિત નાટકમાં કરુણ રસ, હાસ્ય રસ અને મનોરંજન રજૂ કરવામાં આવ્યું હતું. ભવાઈ કલાકારોની કલા પ્રમાણે પૂરતું મહેનતાણું ન મળતું હોવાના કારણે ધીરે ધીરે ભવાઈ કલા લુપ્ત થતી રહી છે. છતાં ભવાઈ નાટક દ્વારા લોકોના હૃદયમાં ધબકતું મનોરંજન જ્ઞાન સાથે ગમ્મત અને સંસ્કાર સાથે ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવાનો પ્રયાસ કરતા ભવાઈ કલાકારો સમગ્ર ભારત તથા વિદેશમાં પણ ભવાઈ કલા રજૂ કરી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખનાર ભવાઈ કલાકારોનું અજબ ગામજનું નેચર નીડ ઇટ ચેરિટેબલ ટ્રસ્ટ અજાબ તથા ભારત વિકાસ પરિષદ શાખા કેશોદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી નકલંક ભવાઈ મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલ હતું. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ. કાર્યક્રમ નિમિત્તે જે કઈ સભાજનો ઉપસ્થિત હતા અને જે કઈ ધારાસભ્યો, માજી ધારાસભ્યો જે કોઈ ઉપસ્થિત હતા, પહેલાં તો મારી એ રજૂઆત છે કે આ ભવાઈ એ કઈ લોક હૃદયનું ધબકતું મનોરંજન જ્ઞાનની સાથે ગમત, જેની અંદર શિક્ષણ મળે, સંસ્કાર મળે અને ભારતીય સંસ્કૃતિ ધબકતી રહે એવો આ ભવાઈનો ઉદ્બોધક છે. જ્યારે આપણા આ દેશમાં કોઈ મનોરંજન નહોતું, ટીવી, ટેપ, રેડિયા, છાપા, પેટ્રોમેક્સ, બત્તી એવા કોઈ સાધનો નહોતા, તેથી ભવાઈ મારા ખ્યાલ મુજબ, અમારા વડવાઓ પાસેથી મળતી માહિતી મુજબ આશરે 730 વર્ષથી આ ભવાઈનું સર્જન થયું. આ ભવાઈ ગામડાએ જ માત્ર જીવંત રાખી છે એમ કેવું હોય તો કહી શકાય. ગામની અંદર ભવાઈનો કાર્યક્રમ હોય, ગામ લોકો મળી અને ભવાઈ કલાકારોને સહકાર આપે, પણ આ કલા હવે મૃત પાયે છે. તો સરકારશ્રી તથા જે કાંઈ રાજકીય માણસો હોય, રાજકીય આગેવાનો હોય, એમને અમારી એક વિનંતી કે આ સંસ્કૃતિ કાયમને માટે ટકી રહે. કારણ કે આજના યુગમાં પોતાનું ઘર ચલાવવા માટે જો આવક ન હોય તો પોતાનું ઘર ચાલે નહીં. હવે માત્ર મચ્છુકોઠા મોરબી સાઈડમાં 60-70 કલાકારો છે. એક વખત 500-700 કલાકારો હતા, પણ હવે યુવા પેઢી, નાની પેઢી ભવાઈમાં આવવા નથી માગતી. શું કામ કે પૂરું વેતન મળતું નથી. આજના મોંઘવારીના યુગમાં પોતાનું જીવન જીવવા માટે મુશ્કેલી પડે છે. તો અમારો સંદેશો સરકાર સુધી પહોંચે અને આ ભવાઈ જાગૃત રહીએ અને આ કલા આપણી ભારતીય સંસ્કૃતિ અને જેની અંદર સંસ્કૃતિનું સિંચન થાય, બાળકોમાં સંસ્કૃતિનું સિંચન થાય, બહેનોમાં સંસ્કૃતિનું સિંચન થાય એવી આ લોક ભવાઈ ગામડાનું મનોરંજન પણ ભવાઈ વિદેશોમાં પણ ભજવાય છે. અને હિરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ જેને 118 વર્ષ પૂરા કર્યા, બે વખત લંડન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, ઈરાન, તહેરાન,
તેમજ વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા, ભારતના તમામ રાજ્યોમાં લોક સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ જાળવવા માટે આ ભવાઈ કલાકારોએ પોતાની સંસ્કૃતિનું ત્યાં સિંચન કરી, રજૂઆત કરી અને ભારતનું અને ગુજરાતનું એક ગૌરવ વધાર્યું છે. તો આ સંસ્કૃતિ, આ કલાકારો જે છે એ કલાકારો દ્વારા ભવાઈ ટકી રહે, એના બાળકો ભવાઈમાં રસ લે એવું સરકારશ્રી દ્વારા જો આયોજન કરવામાં આવે તો આ સંસ્કૃતિ કાયમ માટે ટકી રહે એવો મારો સરકારશ્રી પાસે ઉદ્બોધક અને માગણી અને સહકાર રૂપે મારી આ રજૂઆત છે. ભક્તિ થકી જેમાં ઉમિયા મોટી ઈશ, ઓછા અદકું આવડે તો હૃદય ધરશો ને રીશ, ચાચર ત્યાં જાત્ર ભલી અને જોયા તણી જગમગ, કંઈક ગુનીજનો રમી ગયા એના ચરણની અમે છે રજ. અજાબ ગામને આંગણે શ્રી ભગવતી આશ્રિત નકળંગ ભવાઈ મંડળ તેમજ હીરજી કેશવજી સરોવર ભવાઈ મંડળ તેમજ રમણીકલાલ કલ્યાણજીભાઈ બેલાવાળા જેમના સભ્યોએ ગામના આગ્રહ થકી, ગામના ભાવ થકી આજની તારીખે લોકભવાઈનું સરસ મજાનું ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું અને એ આયોજનમાં સમ્રાટ આજના કાર્યક્રમની અંદર નાટક ભજવવામાં આવ્યું. કવિશ્રી ત્રાપજકરની કલમે લખાયેલો સમ્રાટ હર્ષ, ગરીબનો પૂજારી, દેવી કલ્યાણીનો ન્યાય અને ગામને અતિ આનંદ આવ્યો. આખા મંડળનું ગામે સન્માન કર્યું, નાયકો તરીકે સન્માન કર્યું, નાયકો તરીકે સલટીઓ આપ્યા, ઉપરાંતમાં ફનફાળા નિમિત્તે પણ ઘણું કરી આપ્યું, ઉપરાંતમાં પણ ગામના યજમાનોએ સરસ મજાનું એક હરિહરનું આયોજન કરી દીધું અને પોતાનો જે હૃદયનો ભાવ બતાવ્યો છે ભાઈ એ અતિ છે, એનું કોઈ વર્ણન ન થઈ શકે. ન ભૂતો ન ભવિષ્યતી ગામનો જે આજનો ભાવ હતો અતિ આનંદમય હતો અને બાર ગામથી સ્નેહી સજ્જનો પણ એટલા પધારેલા જેમણે પણ અતિ સહયોગ આપ્યો. અમારે પ્રોફેસર સાહેબ, અમારે ગામના વ્યાસજી એવા અભયભાઈ ત્રિવેદી અને પરેશભાઈ ત્રિવેદી જેમણે પણ એક ઉદ્ઘોષક તરીકે સરસ મજાનું પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને અમને બહુ ઊંચે શિખર ઉપર બેહાડ્યા એ બદલ આપ સર્વનો અમારા મંડળ વતી, અમારા વ્યાસભાઈઓ વતી, અમારા રમણીકભાઈ, ભરતભાઈ, રાજુભાઈ નાયક તેમજ અભયભાઈ વતી હું આપ સર્વનો ખૂબ ખૂબ આભારી છું અને આવો નવો ભાવ સદાને માટે રહે એવી હું ભગવતી પાસે પ્રાર્થના કરું છું.